નમસ્કાર, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. હું છું વિક્રમ પાઠક અને અમારા આ શોની અંદર આપની સાથે અમે તમારા કરવેર આયોજનની સમગ્ર વિસ્તૃત ચર્ચા કરતા હોઈએ છીએ. હવે આપણે અહીંયા દર્શકોના પ્રશ્નોના જવાબ પણ અમે દરેક એપિસોડમાં સમાવીશું એવું આપને કહ્યું હતું, તો આજથી જ અમે એ વસ્તુની શરૂઆત કરી દીધી છે. આજનો સબ્જેક્ટની આપણે જો પહેલાં વાત કરી લઈએ તો બક્ષિસની કરપાત્રતા કેવી રીતના ગણવામાં આવે છે, બક્ષિસ જો મળે છે તો એમાં કરમુક્તિની જોગવાઈઓ શું હોય છે એના અંગે ચર્ચા કરીશું, સાથે દર્શકોના પ્રશ્નોના જવાબ આપીશું. આ સમગ્ર ચર્ચા માટે આપણી સાથે જોડાશે છેલ્લા 4 દાયકાથી કરવેરા ક્ષેત્રના નિષ્ણાંત મુકેશભાઈ પટેલ. મુકેશભાઈ, સ્વાગત છે આપનું CNBC બજારમાં. સૌપ્રથમ આજનો જો સબ્જેક્ટ છે બક્ષિસની જો વાત કરીએ તો આવકવેરાના કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિને બક્ષિસ મળે છે તો તે અંગેની એક કરપાત્રતા રહે છે, આ શું રહે છે? વિક્રમ, 1998 સુધીની જે જોગવાઈઓ હતી તે અનુસાર એક બક્ષિસવેરાનો અલગ કાયદો, સીધા કરવેરાના જે વિવિધ કાયદાઓના સંદર્ભમાં એક બક્ષિસવેરાનો અલગ કાયદો ગિફ્ટ ટેક્સ એક્ટ હતો, અને એ કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિ કે શખ્સ જે બક્ષિસ આપે, એટલે કે ધ પર્સન હુ ગિવ્સ ધ ગિફ્ટ, એ તે વખતે સમયે સમયે જે નિયત પ્રવર્તમાન મુક્તિ મર્યાદા હતી એનાથી વધારે રકમ ની બક્ષિસ આપે તો એ બક્ષિસના સંદર્ભમાં ગિફ્ટ ટેક્સ એટલે કે બક્ષિસ વેરો બક્ષિસ આપનાર શખ્સે ભરવાનો રહેતો હતો. 1998 બક્ષિસવેરાનો કાયદો નાબૂદ કરવામાં આવ્યો ત્યારના નાણામંત્રી શ્રી મધુ દંડવતીથી, આપણે એમની પૂર્વે અને ત્યાર પછી શ્રી યશવંત સિન્હાજી દ્વારા. ત્યાર પછી 2004 સુધી એટલે કે 6 વર્ષ માટે બક્ષિસવેરાનો કોઈ કાયદો રહ્યો નહીં. સાથે સાથે બક્ષિસ કોઈને મળે તો એ બક્ષિસના સંદર્ભમાં પણ કોઈ કરપાત્રતા, આવકવેરાની કરપાત્રતા ઊભી થાય નહીં એ પ્રકારની જોગવાઈઓ હતી. 2004 નાણામંત્રી શ્રી પી ચિદમ્બરમજી એવી જોગવાઈ લાવ્યા કે ભાઈ આ બક્ષિસ વેરો અમે નાબૂદ કર્યો, બક્ષિસને આવક તરીકે ગણવાની પણ તે વખતે કોઈ જોગવાઈ નહોતી. માટે એમણે એમ કહ્યું કે ભાઈ મની લોન્ડરિંગ, કે લોકો આજે એકબીજાને કોઈને આવી રીતે બક્ષિસ આપીને એનો પૈસાની હેરફેર કરતા, એમણે કહ્યું કે ભાઈ આવા દાખલાઓ ઉપર રોક લાવવાના હેતુસર એમણે તે વખતે શરૂઆતમાં 25,000 રૂપિયાની એમણે લિમિટ નક્કી કરી કે ભાઈ કોઈ પણ વ્યક્તિને જો કે HUFને 25,000 રૂપિયાથી વધુ રકમની બક્ષિસ મળે તો તેને આવકવેરાના કાયદાની કલમ 56(2) હેઠળ, સેક્શન 56(2) હેઠળ એને કરપાત્ર આવક ગણવામાં આવશે. ત્યાર પછી એ લિમિટને વધારીને 50,000 કરવામાં આવી, અને એ 50,000ની જે લિમિટ હતી એ 2004થી 2009 દરમિયાનના સમયગાળામાં માત્ર નાણાકીય બક્ષિસ એટલે કે જેને આપણે કહીએ કે ગિફ્ટ ઓફ મની એટલે કે રૂપિયાની જે બક્ષિસ કરવામાં આવે એના સંદર્ભમાં એને આવકની કરપાત્રતાની જોગવાઈ હતી. તે વખતે જેને આપણે ગિફ્ટ ઇન કાઇન્ડ કહીએ એટલે વસ્તુ સ્વરૂપી બક્ષિસ ઉપર કોઈ વેરો હતો નહીં. અને છેવટે 2009 ફરીવાર શ્રી ચિદમ્બરમજીએ જે ઇન કાઇન્ડ એટલે નિયત પ્રકારની મિલકતોના સંદર્ભમાં પણ જો 50,000 રૂપિયાથી વધારે ના મૂલ્યની આવી બક્ષિસ કોઈ પણ વ્યક્તિ કે HUFને મળે તો એને કરપાત્ર આવક ગણવા માટેની જોગવાઈ સેક્શન 56(2) 56(2) એનો ક્લોઝ ગણીએ તો 7 એ હેઠળ કરવામાં આવી. આ સાથે જ અહીંયા એવી કઈ બક્ષિસો છે કે જેને કરમુક્ત ગણવામાં આવે છે? બિલકુલ, તમે કહ્યું એ પ્રમાણે વિક્રમ, તમામ બક્ષિસોને કરપાત્ર ગણવાનો હેતુ હોઈ શકે નહીં, કારણ કે નાણામંત્રીનો જે મુખ્ય આશય હતો તે આ મની લોન્ડરિંગને ચેક કરવાનો હતો. હવે ઘણીવાર એવું બને કે કુટુંબના જ તમારા સભ્યો હોય જે તમારા
નિયત સગા એટલે કે ક્લોઝ રિલેટિવ્સ યુનો એઝ ઇન્ડિકેટેડ અંડર ધ સેક્શન હોય, તો એમની પાસેથી જો કોઈ પણ વ્યક્તિને બક્ષિસ મળે તો એના સંદર્ભમાં એને કરમુક્ત ગણવાની જોગવાઈ કરવામાં આવી. હવે આ નિયત સગા એટલે કે જેને આપણે સ્પેસિફાઈડ રિલેટિવ્સની વાત કરીએ, તો એ યાદીની અંદર એક તો કોઈ પણ વ્યક્તિ હોય એના પોતાના માતા પિતા અથવા તો જેને આપણે લિનિયલ એસેન્ડન્ટ કે ડિસેન્ડન્ટ એટલે કે માતા પિતા હોય, દાદા દાદી હોય, એના ગ્રેટ ગ્રાન્ડફાધર કે ગ્રેટ ગ્રાન્ડમધર પણ હોય, એમાં નાના નાની પણ આવી જાય, એ તમામ એટલે ગોઈંગ અબવ અથવા તો બિલો એટલે કે પુત્ર પુત્રી, પૌત્ર પૌત્રી, આ રિલેશનશિપ્સની વચ્ચે કોઈ પણ બક્ષિસો હોય તો એને કરમુક્ત ગણવાની જોગવાઈ કરવામાં આવી. સાથોસાથ આજે કોઈ પણ વ્યક્તિ જે છે એના એના માતા પિતાના ભાઈ કે બહેન એટલે કે મામા મામી, એના માસા માસી, ફોઈ ફુઆ, કાકા કાકી, આ જે રિલેશનશિપ્સ ઓન ધી મેટર્નલ કે પેટર્નલ સાઈડ, એના તરફથી પણ જો વ્યક્તિને બક્ષિસ મળી હોય તો એને કરમુક્ત ગણવાની જોગવાઈ કરવામાં આવી. ઇન ધ હોરિઝોન્ટલ લાઈન એટલે કે તમારા ભાઈ બહેન હોય અથવા તો તમારા લગ્ન સાથી હોય એના ભાઈ બહેન હોય એને પણ, એટલે કે આજે સાળો બનેવી સાઢું આ બધા જે છે રિલેશનશિપ્સ, એની પાસેથી મળેલી બક્ષિસને પણ કરમુક્ત ગણવાની જોગવાઈ કરવામાં આવી. આ પ્રમાણે આ કલમ હેઠળ જે કોઈ નિયત સગા જેને સ્પેસિફાઈડ રિલેટિવ્સ સેક્શન 56(2)ની વ્યાખ્યા હેઠળ દર્શક મિત્રો તમે જોઈ શકો, એને એમની પાસેથી મળેલી બક્ષિસે 50,000થી વધુ પણ હોય તો એને કરમુક્ત ગણવાની જોગવાઈ છે. સાથે સાથે આજે કોઈ પણ વ્યક્તિ કે HUFને વસિયતનામાં એટલે કે વિલ હેઠળ કે વારસામાં બક્ષિસ મળી હોય તો એને પણ આ 50,000ની લિમિટથી વધારે હોય તો પણ સંપૂર્ણપણે કરમુક્ત ગણવાની જોગવાઈ કરવામાં આવી. સાથે સાથે લગ્ન પ્રસંગે મળેલી બક્ષિસ એટલે ઓન ધી ઓકેઝન ઓફ ધ વેડિંગ, આપ જાણો છો કે લગ્ન પ્રસંગે મોટી રકમના ચાંદલા કે વસ્તુ સ્વરૂપે પણ ભેટ આપવામાં આવતી હોય છે, તો એના સંદર્ભમાં પણ આ આ મુક્તિઓ જે છે તે નિર્દિષ્ટ કરવામાં આવી. અને સાથે સાથે આજે દર્શક મિત્રો ઘણીવાર એવું બને કે કોઈ વ્યક્તિને આજે કોઈ ચેરિટેબલ ટ્રસ્ટ કે ફાઉન્ડેશન દ્વારા, દાખલા તરીકે એક વિદ્યાર્થી છે, એને આજે સ્કોલરશિપ તરીકે 5,00,000 રૂપિયા આપવામાં આવે કે એને વિદેશ અભ્યાસ કરવા જવા માટે, તો આ 50,000 રૂપિયાથી વધારે રકમ થઈ, તો આને કરપાત્ર ગણવાની કે કેમ, તો આ સંબંધી પણ કરમુક્તિની જોગવાઈ એવી કરવામાં આવી કે આવી રીતે કોઈ નિયત જે કરવામાં આવેલા આવા ચેરિટેબલ ટ્રસ્ટ હોય કે ઇવન સરકાર કે કોઈ સ્થાનિક સંસ્થા તરફથી તમને આવી વિશિષ્ટ રકમો મળતી હોય તો એના સંદર્ભમાં પણ એને કરપાત્ર ન ગણવા માટેની જોગવાઈ કરવામાં આવી. એટલે આ જે છે તે નિયત જેને કરમુક્તિઓ કહીએ. સાથે સાથે વિક્રમ મેં જે વાત કરી અને દર્શક મિત્રોએ આ પણ ખ્યાલમાં રાખવાનું છે કે જે નિયત કરાયેલી એવી મિલકતો જેમાં જમીન, મકાન, શેર્સ, આ જે ડિપોઝિટ્સ આ પ્રકારની સોના ચાંદીના કે હીરામોતીના કે ઘરેણા કે ઝવેરાત, આ પ્રકારની જે નિર્દિષ્ટ વસ્તુ સ્વરૂપી જે બક્ષિસો છે, પરંતુ આમાં જે સ્પેસિફાઈડ કેટેગરી સેક્શન 56(2)માં જે 8 કે 9 પ્રકારની જે સ્પેસિફિક ઇન કાઇન્ડવાળી છે, હવે આમાં તમારું ફર્નિચર, રાચરચીલું, આ જે કમ્પ્યુટર છે, સેલફોન છે કે ઇવન મોટરકાર છે, આવી જે વસ્તુઓ છે જેને આ યાદીમાં સમાવેશ કરાયો નથી, એટલે કે આજે તમારી સાથે જેને કોઈ સંબંધ ન હોય એવી વ્યક્તિને તમે કદાચ 25,00,000 રૂપિયાની એક મોટરકાર ગિફ્ટ કરો તો એના સંદર્ભમાં પણ કોઈ બક્ષિસને આવક ગણવાની જોગવાઈ છે 56(2)ની લાગેલી.
એટલે આ આપણે ખ્યાલમાં રાખવાનું છે. ઓકે, આ સાથે જ કરમુક્ત બક્ષિસના આયોજન સંબંધિત એવા કયા વ્યવહારુ મુદ્દા છે જેનો ખ્યાલ રાખવો જોઈએ? કારણ કે આપણે ગુજરાતી જે છે એ લોકો તો આમાંથી કોઈક એક વચ્ચેનો જ રસ્તો શોધવા માગતા હશે. એક તો વચ્ચેનો રસ્તો મેં ઓલરેડી બતાવ્યો કે જે નિયત વસ્તુ સ્વરૂપી બક્ષિસો છે. એટલે કે આજે દાખલા તરીકે તમે કોઈને, મેં કહ્યું એ પ્રમાણે, ફોન કે કમ્પ્યુટર કે મોટરકાર કે ફર્નિચર કે ફ્રીઝ કે આવી કોઈ પણ વસ્તુ સ્વરૂપી બક્ષિસ કે જે આ યાદીમાં આવતી ન હોય એ આપી હોય અને પછી એને વેચીને એ જો પોતે એ પૈસા રોકડા કરે તો ઇનડિરેક્ટલી યુ સી ધીસ ઇઝ સમથિંગ વિચ વિલ એસ્કેપ ધી ટેક્સ નેટ. અલબત્ત આમાં જે મહત્ત્વની વાત ખ્યાલમાં રાખવાની છે કે જ્યાં આગળ તમે 50,000 રૂપિયાથી, કારણ કે ઘણા લોકોને એમ છે કે આ 50,000ની લિમિટ એટલે કે અમે વ્યક્તિ દીઠ અલગ અલગ શખ્સો પાસેથી પણ 50,000ની અંદરની રકમ લઈ શકીએ. તો દર્શક મિત્રો ખાસ ખ્યાલમાં રાખશો કે એક અથવા વધુ શખ્સો પાસેથી 50,000 રૂપિયાની અંદર જે તમને વર્ષ દરમિયાન જો ટોટલ 50,000થી વધતી હોય તો એના સંદર્ભમાં તમને આ બક્ષિસ ને આવક ગણવાની જોગવાઈ એટ્રેક્ટ થશે. એટલે યુ હેવ ટુ કન્સિડર ધ ટોટલ, નોટ ઇન્ડિવિજ્યુઅલ 50,000ની લિમિટ. આ એક ખ્યાલમાં રાખવાનું છે. અલબત્ત આમાં જે કરમુક્ત બક્ષિસો છે એને તમારે સેપરેટ કેટેગરીમાં ઇરિસ્પેક્ટિવ ઓફ ધ લિમિટ એક્સક્લુડ કરવાની છે. આમાં એક બીજી બાબત ખ્યાલમાં રાખવાની એ છે કે જ્યારે આ તમારી આવક ગણવાની જોગવાઈ છે ત્યારે એમ સમજો કે ઘણીવાર એવું હોય કે કોઈ શખ્સના કેસમાં, કોઈ વ્યક્તિના કેસમાં આજે એની કોઈ જ ટેક્સેબલ ઇન્કમ છે જ નહીં અને એમ સમજો કે એને આજે 4 લાખ રૂપિયાની આવી બક્ષિસ કોઈ જે રિલેટિવ નથી એવી વ્યક્તિ પાસેથી એને મળ્યા, તો એમાં પણ ચિંતા કરવાની જરૂર નથી. તમે આયોજન એ રીતે કરી શકો કે 4 લાખને તમે તમારી આવક દર્શાવો 56(2) હેઠળ ઇન્કમ ફ્રોમ અધર સોર્સીસમાં અને એ આવકમાંથી તમે 1.5 લાખ રૂપિયા એમ સમજો કે કલમ 80C હેઠળનું રોકાણ કર્યું હોય તો એને બાદ કર્યા પછી જે 2.5 લાખ રૂપિયા રહે તમે કહી શકો કે ધીસ ઇઝ બિલો ધી ટેક્સેબલ લિમિટ, એટલે મારે આના ઉપર કોઈ ટેક્સ ભરવાનું ન થાય. એટલે કરપાત્ર ગણાતી એવી આવકના સંદર્ભમાં પણ તમે બક્ષિસનું આયોજન કરી શકો. ખ્યાલમાં રાખવાની વાત એ છે કે એકવાર 50,000થી લિમિટ વધે પછી 50,000 બાદ નથી આપવાના, સંપૂર્ણ રકમ એને તમારે કરપાત્ર ગણવાની છે. એટલે કોઈની પાસેથી 60,000 મળ્યા હોય તમને, એક કે વધુ વ્યક્તિઓ પાસેથી, તો તમારે એ 60,000 રૂપિયા તમારી આવક ગણાશે, નહીં કે 50,000 બાદ કર્યા પછીના 10,000. એક ત્રીજો વ્યવહારુ મુદ્દો આપે એ પણ ખ્યાલમાં રાખવાનો છે કે જેને આપણે HUF કહીએ, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, તો એ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીને પણ આ બક્ષિસના સંદર્ભમાં જે લિસ્ટ ઓફ રિલેટિવ્સના અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે એ તમને આજે તમે કોઈ વ્યક્તિએ પોતાના HUF પાસેથી બક્ષિસ મેળવી હોય, જે HUFનો સભ્ય હોય, તો પણ ત્યાં બક્ષિસની કરપાત્રતાનો પ્રશ્ન એને નડશે નહીં. તો આટલા વ્યવહારુ મુદ્દાઓ આપ જો ખ્યાલમાં રાખો તો મને લાગે છે કે બક્ષિસની કરપાત્રતા સંબંધી તમે યોગ્ય આયોજન કરી શકો. ઓકે, તો આ બક્ષિસવાળો આખો મુદ્દો તો આપણો અહીંયા પૂરો થાય છે, પરંતુ હજુ દર્શકોના પ્રશ્નોના જવાબ બાકી છે, એના ઉપર આવીશું. પરંતુ અહીંયા સમય થયો છે અત્યારે એક બ્રેકનો. વેલકમ બેક, આપ જોઈ રહ્યા છો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ. બક્ષિસ વેરો અને બક્ષિસ વેરાનું આયોજન કેવી રીતના કરવું એની તો આપણે ચર્ચા કરી, પરંતુ હવે અહીંયા આપણા કેટલાક દર્શકો છે કે જેમના પ્રશ્નોનો પણ આપણે અહીંયા નિકાલ લાવવો જરૂરી છે, એમનું પણ કરવેરા આયોજન કરવું જરૂરી છે, એના માટે આપણી સાથે જોડાયેલા જ છે અત્યારે મુકેશભાઈ પટેલ. પહેલો પ્રશ્ન મુકેશભાઈ અહીંયા વલસાડથી નીતિનભાઈ પટેલનો આવી રહ્યો છે.
એમની વાર્ષિક આવક 2,30,000 રૂપિયા છે અને તેઓ શેરબજારમાં રોકાણ કરે તો તેમને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં જો આવક થાય છે તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની કરપાત્રતા કેવી રીતના થાય? અને જો બીજા આપણા દર્શકોના સવાલોની સાથે પણ જોડીએ તો મુકેશભાઈ, ઘણા એવા આપણા દર્શકો છે કે જેમની વાર્ષિક આવક 2,00,000 રૂપિયા જ છે પણ શેરબજારમાં રોકાણ કરી અને શોર્ટ ટર્મની અંદર તેઓ બીજા 30,000-40,000 રૂપિયા કમાય છે, તો આવી સ્થિતિની અંદર તેમની કરપાત્રતા કેવી રીતના ગણવાની? વિક્રમ, મને લાગે છે કે આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન આપણે નીતિનભાઈએ પૂછ્યો છે. ભલે આ એમનો અંગત પ્રશ્ન હોય પરંતુ એનો જવાબ મને લાગે છે કે આ કાર્યક્રમ જોનારા અનેક દર્શક મિત્રોને એમાંથી ઉપયોગી માર્ગદર્શન મળી રહેશે. હવે એમનો જે ભાઈનો પ્રશ્ન છે તે એ છે કે એમની જે આવક છે એ જે કરમુક્તિ મર્યાદા, એટલે આજે આપ જાણો છો કે સિનિયર સિટીઝન હોય તો 3,00,000 અને અન્યથા 2,50,000, એટલે કે 2,50,000 રૂપિયાની તમારી કરમુક્તિ મર્યાદા છે અને તમારી આવક જેમ ભાઈએ કહ્યું કે 2,30,000 છે અને એમને બીજી 20,000 રૂપિયાની શોર્ટ ટર્મની કેપિટલ ગેઇન્સની ઇન્કમ છે, તો આ કેસમાં એ જે 20,000 છે એના ઉપર આપ જાણો છો કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જે મૂડીબજારના, અને આજકાલ તો ખાસ કરીને આઈપીઓની સિઝન છે દર્શક મિત્રો, આઈપીઓની અંદર અનેક એવા એટ્રેક્ટિવ આઈપીઓઝ આવે છે કે જેમાં તમે રોકાણ કર્યું હોય અને તમને કંઈક થોડાક શેર્સ એલોટ થાય, આઈપીઓની જે બેઝ પ્રાઇસ, કટ ઓફ પ્રાઇસ હોય એના કરતાં ઘણી ઊંચી કિંમતે એ શેરનું પ્રાઇસિંગ લિસ્ટિંગ ખુલે, તમને એમ થાય કે હું એ મહિના બે મહિનાની અંદર જ એ જે કંઈ નફાનો લાભ હું લઈ લઉં, તો એ તમારો શોર્ટ ટર્મ ગેઇન થાય. હવે મુદ્દો એ થાય કે આવા શોર્ટ ટર્મ ગેઇનના સંદર્ભમાં પ્લાનિંગ કેવી રીતે થઈ શકે અને એના સંદર્ભમાં શું ખ્યાલમાં રાખવું જોઈએ? હવે સૌ પ્રથમ તો એ ખ્યાલમાં રાખશો એનો જે બેઝિક પ્રિન્સિપલ છે, અને આમાં તમારે આ પ્રિન્સિપલને ઓન અ ટુ ફોલ્ડ કન્સેપ્ટ, એટલે બે રીતે લક્ષમાં લેવાનો છે કે તમે રહીશ કરદાતા છો કે બિન રહીશ છો, રેસિડેન્ટ છો કે નોન રેસિડેન્ટ છો. જો તમે એનઆરઆઈ હો તો તમારા માટે એક સેપરેટ રૂલ છે, અને તે એ છે કે એનઆરઆઈના કેસમાં આજે એની શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન સિવાયની જે આવક છે એ કરપાત્ર ન હોય તો પણ જે શોર્ટ ટર્મનો ગેઇન છે એના ઉપર એને સંપૂર્ણપણે ટેક્સ ભરવાનો છે 15%. એટલે કે આજે એનઆરઆઈના કેસમાં આપણે જે દાખલો લઈએ કે સપોઝ એની 2,50,000ની જે લિમિટ, તો એની 2,50,000ની છે, 1,50,000 રૂપિયા એની અન્ય એમ સમજો કે વ્યાજની કે બીજી ટેક્સેબલ ઇન્કમ છે, અને આ 1,00,000 રૂપિયાની જે લિમિટ છે એનો ઉપયોગ થતો નથી, અને એના કેસમાં આજે એમ સમજો કે એને 1,00,000 રૂપિયાનો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન થાય છે, તો એનઆરઆઈના કેસમાં 1,00,000 રૂપિયા ઉપર એને 15%ના હિસાબે 15,000નો ટેક્સ ભરવો પડશે. એટલે નોન રેસિડેન્ટને જે મુક્તિ મર્યાદાથી જેટલી રકમનો ફરક હોય એના સંદર્ભમાં આ ટૂંકા ગાળાના મૂડી નફાનો જે છે એટલો, જેને કહીએ કે આપણે બફર કે એડજસ્ટમેન્ટ મળતું નથી. પરંતુ રેસિડેન્ટ, નીતિનભાઈ આપના જેવા જ કેસમાં એમ સમજો કે કોઈની 1,50,000 રૂપિયાની પગારની કે અન્ય કોઈ શીર્ષક હેઠળની કરપાત્ર આવક છે અને એના કેસમાં આજે લિમિટ 2,50,000 કે 3,00,000 છે, તો જે શોર્ટ ટર્મનો તમારો કેપિટલ ગેઇન હોય એ બાકીના એ જે 1,00,000 રૂપિયા સુધીનો, એટલે 1,50,000 + 2,50,000, એ 1,00,000 રૂપિયા ઉપર તમારે કોઈ પણ ટેક્સ ભરવાનો ના આવે, 0% આવે, અને એના ઉપરાંતની જે રકમ છે એના ઉપર 15%નો રેટ લાગે. એમાં ખ્યાલમાં રાખશો કે આમ 2,50,000 થી 5,00,000 વચ્ચેની રેગ્યુલર ઇન્કમ ઉપરનો ટેક્સ રેટ છે 10%, પરંતુ ટૂંકા ગાળાના મૂડી નફા એટલે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ઉપર 15%નો સ્લેબ રેટ હોય, એકવાર વન્સ યુ ક્રોસ ધી ટેક્સેબલ લિમિટ તમારે એ ટેક્સનો રેટ 15% લાગશે. બીજું આપણે એ પણ ખ્યાલમાં રાખવાનું છે
કે તમારા ટૂંકા ગાળાના મૂડી નફા સામે તમને કલમ 80 હેઠળની કોઈ પણ કપાતનો લાભ મળતો નથી. એટલે આજે દાખલા તરીકે તમારી 4 લાખ રૂપિયાનો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન હોય અને તમે 1.5 લાખ રૂપિયા આજે 80Cમાં રોકાણ કર્યું, તો પણ દર્શક મિત્રો, એ 1.5 લાખ રૂપિયા તમને આ 4 લાખના કેપિટલ ગેઇન સામે મજરે મળતા નથી, એ આપણે ખ્યાલમાં રાખવાનો છે. એટલે એમાં 2.5 લાખ રૂપિયા પછીનો જે 1.5 લાખ છે એના ઉપર તમારે 15%ના હિસાબે ટેક્સ ભરવાનું આવશે. એટલે કીપ ધીસ ટુ થિંગ્સ ઇન માઇન્ડ. કલમ 80નો લાભ તમને મળવાનો નથી, અને જો તમે રેસિડેન્ટ હો તો યુ વિલ ગેટ ધી બેનિફિટ ટુ ધી એક્સટેન્ટ ઓફ ધી અવેલેબલ લિમિટ ઓફ એક્ઝમ્પશન ઇન યોર કેસ. આ વસ્તુ જો આપ ખ્યાલમાં રાખો તો એના અનુસંધાનમાં હું દર્શક મિત્રો એક આપને યુઝફુલ ટીપ આપું કે કોઈ પણ આઈપીઓની અંદર રોકાણ કરવા જઈ રહ્યા હો તો મેક ઇટ અ પોઈન્ટ કે તમારા કુટુંબના જે સભ્યો આજે જેમના કેસમાં ટેક્સેબલ ઇન્કમ નથી એમના કેસમાં જો તમે રોકાણ કરો તો એ તમારા માટે લાભદાયી થાય. એક જ કેસમાં રોકાણ કરવાને બદલે ટ્રાય ટુ સ્પ્લિટ ઇટ અપ. ઓકે, તો અહીંયા આ એક જે લોકો શેરબજારમાં ટૂંકા ગાળાનું રોકાણ કરે છે એના માટે મહત્ત્વનું રહેશે. વધુ એક દર્શક અહીંયા રોહિત શાહ પ્રશ્ન પૂછી રહ્યા છે. એમનો પ્રશ્ન પણ અહીંયા કેપિટલ માર્કેટને લગતો જ છે કે એસટીટીની રકમ બાદ કર્યા પછી લાંબા કે ટૂંકા ગાળાનો જો મૂડી નફો આવે છે તો એની ગણતરી કેવી રીતના કરવાની આવે છે? એસટીટી તેમાં બાદ મળી શકે કે ના મળી શકે? રોહિતભાઈ, તમને કદાચ ન ગમે પણ ધી આન્સર ઇઝ નો. સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ એસટીટી ઇઝ અ ટેક્સ, અને ટેક્સને તમારી કરપાત્ર આવકની ગણતરીના સંદર્ભમાં બાદ આપવામાં આવતો નથી. અલબત્ત તમે જો બ્રોકરેજ કે સ્ટેમ્પ ડ્યુટીનો કોઈ ખર્ચ કર્યો હોય તો એ તમને ચોક્કસ બાદ મળી શકે, કારણ કે ઇટ ઇઝ એન એક્સપેન્ડિચર કનેક્ટેડ વિથ ધી કમ્પ્યુટેશન ઓફ યોર કેપિટલ ગેઇન. પણ એસટીટી ઇઝ નોટ અલાઉડ એઝ અ ડિડક્શન. ઓકે, ત્યારે જ વધુ એક પ્રશ્ન આવી રહ્યો છે અહીંયા પ્રફુલભાઈ મડલાનીનો. એમનો પુત્ર 7 વર્ષ બાદ યુકેથી પરત આવે છે તો એમની કરપાત્રતા કેવી રીતના હશે? કારણ કે યુકેથી એમની પોતાની જે આવક છે એ બધી આવક સાથે લઈને આવે છે, તો એમાં કરપાત્રતા કેવી રીતના ગણવાની? પ્રફુલભાઈ, આપના જેવી જ મૂંઝવણ અનેક કરદાતાઓના મનમાં હોય એ સમજી શકાય. કારણ કે સામાન્ય રીતે કરદાતાઓ એમ માને છે કે ભાઈ નોન રેઝિડેન્ટ છે એટલે એ વખતે તો એની આવક ત્યાં જે છે એ કરમુક્ત છે, કારણ કે ભારત બહાર કમાયેલી આવક એ ભારતમાં જે નોન રેઝિડેન્ટ હોય એના કેસમાં એ કરપાત્ર બનતી નથી. પણ આપનો જે પ્રશ્ન છે કે પાછા આવવા માંગે છે ત્યારે શું, તો ખાસ ખ્યાલમાં રાખશો કે જ્યારે પાછા આવે છે ત્યારે એ અગાઉના વર્ષોની જે કાંઈ એમની આવક થયેલી હોય અને મૂડી તરીકે એની એમણે બચત કરી હોય અથવા તો એ બચતમાં જે કાંઈ વૃદ્ધિ થઈ હોય તો એ તમામ રકમ, એટલે કે ભારત પાછા પરત ફરતા સુધીની આવી તમામ રકમ છે એના ઉપર એમને કોઈ પણ ટેક્સ લાગુ પડશે નહીં. ઘણીવાર એવું પણ બને કે એ અહીંયા ભારત આવી જાય તમારા દીકરા, પરંતુ એમના આવ્યા પછી 6-12 મહિને એ ત્યાંથી કંઈક રકમ અહીંયા પાછી લાવે, તો એ વખતે આપે ખ્યાલમાં રાખવાની વાત એ છે કે એમના આવતાની તારીખ સુધીમાં જે કાંઈ મૂડી થયેલી હોય એના ઉપર કોઈ ટેક્સ લાગશે નહીં, પરંતુ ત્યાર પછીના સમયમાં જો એમાં કંઈ વૃદ્ધિ થઈ હોય તો ડિપેન્ડિંગ ઓન કે તે વર્ષ માટે એમનું અહીંયા સ્ટેટસ શું છે, જો અહીંયા એ રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ હોય તો એ જે ડિફરન્સની એટલે વ્યાજની કે એવી કોઈ પણ આવક હોય એ ભલે પરદેશમાં થઈ હોય પણ એ અહીંયા ટેક્સેબલ થાય. જો એ રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ હોય તો એ સંજોગોમાં એ જે 1 કે 2 વર્ષ માટે જ્યારે એ આર બટ એનઓઆર ગણાતા હોય એ સમયગાળા માટે એવી બહારની પરદેશની વ્યાજની આવક ઉપર કોઈ ટેક્સ નથી. અને
ઘણીવાર એવું બને કે તમે આર બટ એનો આર હો તો ત્યાં આગળ તમે એકવાર આવક કમાયા પછી જો અહીંયા લાવો તો એ તમારા માટે આયોજન કરવાનું હિતાવહ બની રહે. કારણ કે આવક તમે જો અહીં સીધી લાવો તો ઇટ વુડ બી ટ્રીટેડ એઝ ઇન્કમ અર્ન્ડ ઓર એક્રુડ ઇન ઇન્ડિયા. એટલે ત્યાં આગળ એકવાર આવક મેળવીને પછી એનું રેમિટન્સ કરવામાં આવે તો એ તમારા માટે લાભદાયી બની રહે. ઓકે, તો અહીંયા આપણા મોટાભાગના દર્શકોના પ્રશ્નોના જવાબ આપણે આપવાનો પ્રયાસ કર્યો છે. હજુ આગામી સપ્તાહે પણ આપણે આ જ પ્રકારે એક આગળ વધીશું કે જ્યાં આપને પહેલાં અમે દર્શકોના પ્રશ્નો છે એના જવાબ પણ આપીશું અને સાથે જ કરવેર આયોજન માટેનો નવો એક સબ્જેક્ટ પણ આપીશું. તો આ સપ્તાહ માટે મુકેશભાઈ આપનો ઘણો આભાર, સમય ફાળવી અહીંયા અમારી સાથે જોડાયા અને સમગ્ર વિગતો આપી એ બદલ. તો આ સપ્તાહની વાત અહીંયા જ અટકાવીએ, આગામી સપ્તાહે ફરી આવીશું એક નવા સબ્જેક્ટ સાથે અને આપના પ્રશ્નોના જવાબ સાથે. ત્યાં સુધી આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.